કચ્છના માંડવી તાલુકાના જખણિયા ગામે સામૂહિક હત્યાકાંડનો બનાવ બનતા કોરોનાની મહામારીના કારણે લોકડાઉનની મંદી અને આર્થિક સંક્રમણમાં પરિવારનો જીવન નિર્વાહ ચલાવવાની બાબતમાં પિતાએ પોતાના ત્રણ ફૂલ જેવી દીકરીઓ અને પત્નીને મોતની ઘાટ ઉતારી દેતા માતમ ફેલાઈ ગયો હતો. માંડવી તાલુકાના જખણિયા ગામ ખાતે ઘરના મોભીએ જ પત્નીને પરાણે ઝેર પીવડાવી દીધા બાદ ત્રણ દીકરીને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી જધન્ય સામૂહિક હત્યાકાંડને અંજામ આપતા સમગ્ર રાજ્યમાં ખરભરાટ મચી ગયો છે. ચાર ચાર હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી નાસી છૂટ્યો છે. ઘટનાને પગલે પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે અને આરોપીને ઝડપી લેવા સઘન તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે 35 વર્ષીય આરોપી શિવજી ઉર્ફે જખુ પચાણને તેની પત્ની ભાવનાને બળજબરીપૂર્વક ઝેર પીવડાવી દીધું હતું. પતિ ઝેર પીવડાવતો હતો ત્યારે ભાવનાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ભાવનાને હોસ્પિટલ સારવાર માટે તેડી ગયા હતા. ભાવનાએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી લીધો હતો. આ દરમિયાન શિવજીએ ઘરમાં જ રહેલી ત્રણ માસૂમ દીકરી ધનિષ્ઠા, કિંજલ અને તૃપ્તિને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી મારી નાખી હતી. ત્રણેય દીકરીની હત્યા બાદ દરવાજાને લોક મારી તે નાસી છૂટ્યો હતો. ગ્રામજનોએ ઘરે જઈ દરવાજો ખોલતા અંદર ત્રણ ત્રણ દીકરોની લોહી નીકળતી લાશ પડી હતી. બનાવ અંગે જાણ થતા માંડવી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. નાયબ પોલીસ અધિક્ષક અને જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. હત્યારા શિવજીને પકડવા વિવિધ ટીમ બનાવાઈ છે. એક જ પરિવારમાં ચાર ચાર લોકોની કરપીણ હત્યાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ભારે ખરભડાટ મચાવી દીધો છે. શું નામ છે સાહેબ અને શું ઘટના બની છે? દેવજીભાઈ, અચ્છા શું ઘટના બની છે જખણિયા ગામમાં? જખણિયા ગામમાં ચાર કોરોના મર્ડર થઈ ગયા છે. અચ્છા, કઈ રીતના ઘટના બની છે? એ છોકરી બીમાર હતી, નાની છોકરી હતી ને, એક બે વર્ષની હતી, એક સાત વર્ષની છે ને એક બાર વર્ષની છે. તો એકી સાથે જ હત્યા કરવામાં આવી હતી કે અલગ અલગ? એકી સાથે, ત્રણને તો એકી સાથે આવી. પછી ઘટના બની, એના સારું ઘટના બનાવીને પછી એને તાળું દઈ દીધું એક રૂમમાં છોકરીઓને. પછી એની ઘરવાળી આવી ત્યારે ઓને પકડીને દવા પીરાવી, નપુટો દીધો અને ઓની ઘટના અહીંયા ઘટના નહોતી થઈ. પછી અમે લઈ ગયા ત્યાં પહોંચી આવ્યા હતા. પછી લઈ ગયા અમે ભાણજીભાઈ અહીંયા પહોંચી આવ્યા, મારાથી પહેલાં ગયા ભાણજીભાઈ. પછી અમે હોસ્પિટલ લઈ ગયા મરદાનીયામાં. અત્યારે જેમણે હત્યા કરી છે એ ગામમાં છે કે? એ ગામ ભાગી ગયો છે, હવે જડ્યો નથી. હજી એના પાછળ 20-25 માણસો છે. અહીંયા પોલીસ આવી છે, શું કાર્યવાહી કરી છે? પોલીસ બધી રિપોર્ટ કરે, બધું કરે છે. પોલીસ બધી કાર્યવાહી કરી છે. અત્યારે બોડીને પોસ્ટમોર્ટમ માટે લઈ જવા લઈ ગયા બધા છોકરીઓ, ત્રણ છોકરીઓ હતી એને લઈ ગયા. એની ઘરવાળી હતી એને તો પહેલા જ હોસ્પિટલમાં લઈ ગયા. એ બધા હું આજ છે. 20-10-2020 રોજ જખણિયા ગામે શિવજી ઉર્ફે જખુ પ્રચાર સંગાર નામના વ્યક્તિના ઘરે રાડારાડી થતી હતી. એટલે આ ગામના અર્જુનભાઈ પ્રચંડભાઈ સંગારે એમના ગામના બાળજીભાઈ ગુજરાતભાઈ સંગારને જાણ કરે કે જખુ સંગારના ઘરે બૂમાબૂમી અને રાડારાડી થાય. તેથી અર્જુન સંગાર તેમજ બાળજીભાઈ સંગાર એમના ઘરે ગયો ત્યારે અંદરનો દરવાજો બંધ હતો અને એમને ખખડાવવા છતાં પણ આ જખુ સંગારે પોતાનો દરવાજો ખોલ્યો નહીં. પછી આ અર્જુન સંગાર પછી બાળજીભાઈ સંગારે એને દરવાજો તોડ્યો એટલે આ જખુ સંગાર ત્યાંથી નાસી ગયો અને ત્યાં રૂમમાં જોયું તો એની પત્ની અર્ધ બેભાન હાલતમાં પડી હતી. પછી આ લોકો એમને દવાખાને લાવ્યા અને બાજુના રૂમનું તારું બંધ હતું તો બાજુના રૂમનું તારું તોડતા જખુ સંગારની ત્રણેય દીકરીઓ લોહી વહન હાલતમાં પડેલી હતી. બરોબર, પછી પોલીસને જાણ કરી આ લોકોએ એટલે પોલીસે ત્યાં ઘટના સ્થળે પહોંચી અને વિઝિટ કરી અને આરોપી જખુ સંગાર પકડવા માટે એલસીબી, મુંદ્રા પોલીસ, માંડવી પોલીસ, ભેડસીસા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને એની વોચમાં છે, વોચમાં અને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે. સર, પોલીસને પ્રાથમિક તબક્કે શાના માટે આવું કૃત્ય કર્યું છે, કોણે કર્યું છે, શું બહાર આવ્યું છે? આનો પ્રાથમિક ધોરણે પોલીસને માહિતી મળી છે કે આ જે જખુ પ્રચાર સંગારની દીકરી કિંજલ અને ધર્મિષ્ઠા જેને ખેંચ આવતી હતી અને શારીરિક વિકાસ થતો નહોતો, જેની દવાઓ ચાલતી હતી અને આ દવાઓના કારણે તે આર્થિક રીતે પડી પાડે અને માનસિક સંતુલન થોડું ખોઈ બેસે, જેના કારણે આર્થિક અને માનસિક રીતે ભાગી ગયેલ હોય આ કૃત્ય કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. પોલીસ હવે અત્યારે કઈ દિશામાં તપાસ કરી લે છે? આરોપીને પકડવા માટે શું કરી લે છે? આરોપીને પકડવા માટે એલસીબી,
તેમજ ગઢશીસા માંડવી અને મુન્દ્રા પોલીસની અલગ અલગ ટીમો કરી અને એના જે ચહેરા અને પહેરવેશના વર્ણન આધારે એને પકડવા માટે તજવીજ હાથ ધરેલ છે.